આપણા પહેલા લેક્ચરમાં આપણે પાયાના રસાયણ વિજ્ઞાનમાં સંયોજકતા અને રાસાયણિક સૂત્ર લખવાની પદ્ધતિ અને નામ આપવાની પદ્ધતિ જોઈ ગયા. હવે પરમાણુને દર્શાવવાની રીતની વાત છે, અને કેટલાક એવા શબ્દો જે છે તમે નવમા ધોરણમાં ભણી ગયા હતા, પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક અથવા દળ ક્રમાંક, સમસ્થાનિકો, સંભારિકો, સમ ન્યુટ્રિયનો અને સમ ઇલેક્ટ્રોનિયો, આ બધા શબ્દો આજે આપણે ખાસ સમજવાના છે. તો અહીંયા પરમાણુને દર્શાવવાની રીત જે છે તો એમાં જે તે તત્વોની સંજ્ઞા દર્શાવવામાં આવે, અહીંયા મેં એક્સ દર્શાવી છે, એની ઉપરની બાજુએ એ એટલે દળ ક્રમાંક અને નીચેની બાજુએ ઝેડ એટલે પરમાણુ ક્રમાંક, ઉપરની બાજુએ એ દળ ક્રમાંક અને નીચેની બાજુએ ઝેડ એટલે પરમાણુ ક્રમાંક, અને આ એક્સ એ જે તે તત્વોની સંજ્ઞા છે. અને આ આખી સ્પીસીસને આ રીતે બરાબર છે આપણે ન્યુક્લિઇટ્સ કહીએ છીએ. આને આને શું કહેવાય? ન્યુક્લિઇટ્સ. અહીંયા મેં ઉદાહરણ આપીશું ઓક્સિજન માટે, તો કે અહીંયા 8 ઓક્સિજન 16, તો આ 8 જે છે એ શું છે? પરમાણુ ક્રમાંક છે. અને આ 16 જે છે ઉપર એ શું છે? પરમાણુ દળાંક. એટલે આ એ થયો ઓક્સિજનનો અને આ એનો ઝેડ થયો. અને આ આખી જે રચના જે છે એને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. હવે અહીંયા પહેલો શબ્દ આપણે સમજવો છે પરમાણુ ક્રમાંક, એટોમિક નંબર. તો પરમાણુના કેન્દ્રમાં આ જુઓ તો આ પરમાણુનું કેન્દ્ર છે, જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે. પ્રોટોન ધનિક ભારે છે, ન્યુટ્રોન વીજભારિત છે. તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુનો પરમાણીય ક્રમાંક કહે છે, જેને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ. બીજી રીતે કહેવું હોય તો જો પરમાણુ તટસ્થ હોય, આપણે તટસ્થ પરમાણુની વાત કરી છે, કારણ કે એમાં ધનિક ભારિત જેટલા પ્રોટોન હોય એટલા જ બહારની બાજુએ વર્તુળમાં હકીકતી કરતા ઇલેક્ટ્રોન હોય, એટલે કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. તો તટસ્થ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા બરાબર છે, અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે બરાબર છે, એને પણ આપણે પરમાણુ ક્રમાંક કહીએ છીએ. એટલે અહીંયા તટસ્થ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે? સરખી હોય છે, બરાબર છે. એટલે અહીંયા આપણે બીજી વ્યાખ્યા આપવી હોય તો અહીંયા આપી શકીએ કે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ પરમાણુ ક્રમાંક કહે છે, બરાબર. એટલે એક આ પહેલો આપણે શબ્દ સમજ્યા, પરમાણુ ક્રમાંક. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તે પરમાણુનો પરમાણીય ક્રમાંક કહેવામાં આવે છે, અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે, જેને આપણે ઝેડ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. અને સમાન પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો જે છે એના રાસાયણિક ગુણધર્મો પણ કેવા હોય છે? સમાન હોય છે. હવે આગળ જઈએ, બરાબર. તો એને મેં ટૂંકમાં અહીં બતાવ્યું છે કે ઝેડ બરાબર પી અથવા તો ઇલેક્ટ્રોન, એટલે કે ઝેડ બરાબર નંબર ઓફ પ્રોટોન અને નંબર ઓફ ઇલેક્ટ્રોન, બરાબર. હવે એક બીજો શબ્દ આપણે લઈએ છીએ, દળ ક્રમાંક. દળ ક્રમાંકની આપણે વાત કરીએ તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને દળ ક્રમાંક કહેવામાં આવે છે. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને આ ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને દળ ક્રમાંક કહેવામાં આવે છે, જેને આપણે એ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. હવે ઇલેક્ટ્રોનનું દળ જે છે એ પ્રોટોન અને ન્યુટ્રોનની સરખામણીમાં ઘણું ઓછું હોય છે, એટલે આપણે એવું કહીએ છીએ કે કેન્દ્રનું જે દળ જે છે બરાબર એ પ્રોટોન અને ન્યુટ્રોનને આભારી છે. અને એટલા માટે પરમાણુના કેન્દ્રમાં આવેલા પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે ન્યુક્લિયોન્સ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોન્સ પણ કહે છે. તો આપણે સૂત્ર મેળવવો તો આવું થાય કે દળ ક્રમાંક એટલે કે માસ નંબર એ બરાબર પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. તો એના પરથી સૂત્ર બને એ બરાબર પી પ્લસ એન, બરાબર છે. અથવા પ્રોટોનની સંખ્યાને આપણે ઝેડ પણ કહીએ છીએ, એટલે એ બરાબર ઝેડ પ્લસ એન. હવે આ સૂત્રની મદદથી આપણે પ્રોટોનની સંખ્યા શોધવી હોય, ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય કે દળ શોધવું હોય તો શોધી શકાય.
बराबर एटले अहींया जो न्यूटन की संख्या शोधी हो तो मैं सूत्र शू धार्यू कि एन बराबर ए माइनस जेड। अने आगळ पण मैं बात करी कि तटस्थ परमाणु माटे प्रोटोन और इलेक्ट्रॉन की संख्या केवी होय छे सरखी होय छे बराबर। तो आपणे हवे गणतरी करी अने ए जोईए। तो अहींया 35 ब्रोमीन 80 35 ब्रोमीन 80 में प्रोटोन न्यूट्रॉन और इलेक्ट्रॉन की संख्या शोधो। आ अपने एक स्पीसी न्यूक्लियस आप्यो छे जेमां 35 परमाणु क्रमांक है 80 एनो परमाणु उदाहरण है। तो एमां प्रोटोन नंबर ऑफ प्रोटोन नंबर ऑफ न्यूट्रॉन और नंबर ऑफ इलेक्ट्रॉन एटले के प्रोटोन की संख्या न्यूट्रॉन की संख्या और इलेक्ट्रॉन की संख्या जणावो। तो आपने खबर है कि परमाणु क्रमांक बराबर जेड बराबर। तो अहीं आपणे जे कीधुं तो नीचे दर्शाव्युं छे आपणे जेड कहीए छे एटले परमाणु क्रमांक थयो। तो परमाणु क्रमांक एटले परमाणुना केन्द्रमां रहेला प्रोटोनની સંખ્યા બરોબર છે। તો આપણને તરત પ્રોટોનની સંખ્યા મળી ગઈ કેટલી મળી 35। હવે અહીંયા બ્રોમિન જે છે તટસ્થ પરમાણુ હોવાથી ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થશે પ્રોટોન જેટલી જ એટલે એ પણ કેટલી થઈ 35 થશે। હવે આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધવી છે તો આપણને ખબર છે કે પરમાણુનું દળ જે છે બરોબર છે એટલે કે પરમાણુના કેન્દ્રનું દળ એ પ્રોટોન પ્લસ ન્યુટ્રોનનો સરવાળો છે। તો કે એ બરાબર આપણે લેવું હોય બરોબર છે તો કે પી પ્લસ એન દળ ક્રમાંક બરાબર કયું સૂત્ર તારી તો આપણે એ બરાબર પી પ્લસ એન તો એન બરાબર શું થશે એ માઇનસ પી અથવા એ માઇનસ ઝેડ। તો અહીંયા આપણે એ આ દળ ક્રમાંક આપણને આપી દીધો છે તો એમાંથી આપણે ઝેડ એટલે કે પ્રોટોનની સંખ્યા પી બાદ કરી 80 - 35 તો આપણને એ ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળી ગઈ 45। તો આમ પ્રોટોનની સંખ્યા 35 ઇલેક્ટ્રોનની સંખ્યા 35 અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળી ગઈ 45 બરાબર। તો એ રીતે તમારે અહીંયાડી આ તમને હોમવર્કમાં અહીંયા પ્રશ્નો મૂકેલા છે 15 ફોસ્ફરસ 31 8 ઓક્સિજન 16 12 મેગ્નેશિયમ 24માં પ્રોટોન બરાબર છે અને અહીંયા ઝેડ નહીં પણ ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે શોધવાની છે। આ ઉપરાંત બીજા અહીંયા બીજા બે મૂકેલા છે 26 Fe56 અને 38 Str88। અહીંયા તમને આ સમજાવ્યું છે આ ઉદાહરણ બરાબર છે એ રીતે તમારે આ બધા ઉદાહરણ હોમવર્કમાં કરવાના છે અને આ વોટ્સઅપ નંબરનો જે મેં મૂક્યો છે નીચે ત્યાં આગળ તમારે મને એ જવાબ મોકલવાના છે ઓકે। હવે મિત્રો આપણે તટસ્થ પરમાણુમાં તો પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધતા શીખ્યા પણ આપણને ધન આયન આપ્યો હોય કે ઋણ આયન આપ્યો હોય તો એમાં આપણે પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી હોય તો કેવી રીતે ગણી શકાય શું એમાં ફેર છે। તો અહીંયા તમે જુઓ કે ધન આયન ક્યારે બને તો દાખલા તરીકે સોડિયમમાં તટસ્થ પરમાણુ છે હવે એ જ્યારે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે બરાબર છે ત્યારે એ ધન આયન બને છે એટલે તમે જુઓ કે પરમાણુ ક્રમાંક સોડિયમનો કેટલો છે 11 તેમાં પરમાણુ એના એમાં ઇલેક્ટ્રોનની ગંઠિયા ઇલેક્ટ્રોનની જે ગોઠવણી જોશો તે 2, 8 અને 1 છે। હવે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે અહીંયા શું થઈ ગયું 2 અને 8 ડેટ મીન્સ કે ધન આયન બને બરાબર છે તો એ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે બરાબર છે એટલા ઇલેક્ટ્રોનની સંખ્યા એમાં ઘટે એટલે કે ધન આયનમાં જેટલો ધનુષ ભાર શોર્ટમાં કેવું હોય તો એટલા ઇલેક્ટ્રોન એમાં ઓછા આપણે કરવાના બરાબર। તો અહીંયા આપણે જોઈએ 11 સોડિયમ 23માં આ એન એ પર પ્લસ 4 છે એટલે કે અહીંયા 11 Na+23 થયો તો એમાં પ્રોટોનની સંખ્યા લઈએ તો કે 11 થશે કેમ કે આજે આ 11 જે છે ઝેડ ઝેડમાં એટલે શું કે પ્રોટોનની સંખ્યા। હવે ઇલેક્ટ્રોનની સંખ્યા શું થઈ તો કે એના પર પ્લસ વીજભાર છે 1 તો જે પ્રોટોનની સંખ્યા જે 11 છે એમાંથી 1 ઇલેક્ટ્રોન બાદ કરી નાખો કારણ કે તટસ્થ હોય તો જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન તો 1 બાદ કરી નાખીએ બરાબર છે તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થશે અને અમે ટૂંકમાં કીધું કે ધન વીજભાર જેટલો હોય એટલા ઇલેક્ટ્રોન ઓછા કરી નાખવાના એના પરમાણુ ક્રમાંકમાંથી બરાબર છે। તો અહીંયા આપણે 1 ઇલેક્ટ્રોન ઓછો કરી નાખીએ તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ હવે આ ધન સ્પીસીસમાં 10 અને ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટેનું સૂત્ર ખબર છે કે એ બરાબર પી પ્લસ એન તો એન બરાબર એ માઇનસ પી બરાબર છે તો એના પરથી આપણે 23 - 11 કર્યા તો આપણને ન્યૂટનની સંખ્યા કેટલી મળી ગઈ 12। તો મિત્રો જ્યારે બી આપણને ધન આયન સ્પીસીસ આપેલી હોય બરાબર એટલે કે આપણને ધન આયન આપ્યું હોય તો એનો જેટલો વીજભાર હોય એટલો જે પરમાણુ ક્રમાંક જે છે બરાબર છે કે પ્રોટોનની સંખ્યા એમાંથી એટલા વીજભાર બાદ કરી નાખો એટલે એ શું મળે ઇલેક્ટ્રોનની સંખ્યા મળે આ ખાસ ધ્યાન રાખવાનું। એવું જ આપણે અહીંયા વાત કરીએ છીએ ઋણ આયન તો મિત્રો ખબર છે કે ઋણ આયન ક્યારે બને કે ભાઈ તટસ્થ પરમાણુ હોય એ ઇલેક્ટ્રોન સ્વીકારે તો એ
એનું આયનમાં ફેરવાય. હવે જેટલા ઇલેક્ટ્રોન સ્વીકાર એટલા એના પર ઋણ વિભાર આવે, બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય એટલે જ્યારે ઋણ આયનની વાત આવે ત્યારે એમાં જેટલો ઋણ વિભાર હોય એટલો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઉમેરી દેવાની, બરાબર. બાકી પ્રોટોન તો આપણને ખબર છે કે અહીંયા જે જીઆર જે છે એનો પ્રોટોન કહેવાય, તો પ્રોટોનની સંખ્યા તો 16 મળશે આપણને. પણ અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત આવે તો સલ્ફરમાંથી સલ્ફર સલ્ફાઇડ આયન કેવી રીતે બનશે, તો કે સલ્ફર જે છે તટસ્થ પ્રમાણે 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે ત્યારે એમાંથી સલ્ફાઇડ આયન બનશે, બરાબર. તો તમે અહીંયા જુઓ કે સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે, તો એમાં પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી લઈએ તો 2, 8 અને 6 થશે. હવે 2 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા એટલે અહીંયા શું થઈ ગયું, સલ્ફાઇડ આયન બન્યો, ત્યારે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2, 8 અને 8 એટલે કે 18 થઈ ગયું. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો ઋણ વિભાર છે એટલી આગળ વધી, એટલે કેટલો થયું, 18 થઈ. પ્રોટોનની સંખ્યા 16, બરાબર. અને ન્યુટ્રોનની સંખ્યા આપણે શોધવી હોય તો આપણને સૂત્ર ખબર છે કે એ બરાબર પી પ્લસ એન, તો એન બરાબર એ માઇનસ પી. ડેટ મીન્સ અહીંયા આપણે એ કેટલા છે 32, પી કેટલા છે 16, તો આપણને જવાબ કેટલો મળ્યો 16. તો આજે 16 છે, શું છે, ન્યુટ્રોનની સંખ્યા. તો પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા અહીંયા 16 છે, જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે આગળ 18 છે, બરાબર. તો અહીંયા એક આપણે આ વાત કરી. તો આટલું અહીંયા આપણે ધ્યાન રાખવાનું કે ધન આયન હોય તો એ જેટલો ધનુષભાર ધરાવતા એટલા ઇલેક્ટ્રોન એમાં ઓછા ગણવાના, અને ઋણુષભારની વાત આવે તો એમાં એટલા જેટલો ઋણુષભાર હોય એટલા ઇલેક્ટ્રોન એમાં ઉમેરી દેવાના. બરાબર. તો અહીંયા આપણને આ 16s-232માં પ્રોટોન અણુની સંખ્યા 16, ન્યુટ્રોનની સંખ્યા આપણને 16 મળી અને ઇલેક્ટ્રોનની સંખ્યા 18 મળી. હવે અહીંયા એ જ રીતે મેં તમને અહીંયા હોમવર્કમાં આપેલો છે 7 નાઇટ્રોજન 14, એમાં નાઇટ્રોજનનો વિજભાર છે -3, બરાબર. એ જ રીતે 13 એલ્યુમિનિયમ 27માં અહીંયા એલ્યુમિનિયમ પર ચાર્જ કેટલો છે, +3 છે. અહીંયા નાઇટ્રોજન પર કેટલો તો -3. એ રીતે ઘડી 20 કેલ્શિયમ 14માં કેલ્શિયમ પર +2 ચાર્જ છે. એવી રીતે ઘડી 8 ઓક્સિજન 16માં ઉપર -2 ચાર્જ છે, બરાબર છે. તો આ બધા આયન છે, બરાબર છે. તો એમાં પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા જે આગળ મેં તમને 2 ઉદાહરણ આપ્યા એ પ્રમાણે તમારે ગણવાની છે, બરાબર છે. એટલે આવા પ્રશ્નો પૂછાય છે એટલે આપણે ધ્યાનમાં રાખવાનો. હવે એક અહીંયા પ્રશ્ન, એક બીજો પ્રશ્ન અહીંયા મૂક્યો છે. એક સ્પીસીસમાં ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 18, 16 અને 16 છે, આ માટે યોગ્ય સંજ્ઞા આપો. એટલે ન્યુક્લિયસ બતાવવાનો છે આપણે. તો અહીંયા પ્રથમ આપણે લઈએ તો પરમાણુ દળાંકની આપણે વાત કરીએ તો કે પી પ્લસ એન, તો કે 16 વત્તા 16 એટલે 32, એટલે અહીંયા પરમાણુ દળાંક 32 છે એટલે એ બરાબર 32 છે, આપણને ખ્યાલ આવી ગયો. પ્રોટોનની સંખ્યા 16 છે તો ઝેડ બરાબર 16 છે, એ ખ્યાલ આવી ગયો, બરાબર. હવે ઝેડ બરાબર 16 હોય તો જેનો પરમાણુ ક્રમાંક 16 હોય એ કયું તત્વ હોય, તો કે સલ્ફર. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા જો 16 હોય તો સલ્ફર તટસ્થ છે, પણ જો એમાં આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આપી છે 18, એટલે 2 ઇલેક્ટ્રોન વધારે છે, એટલે જેટલા ઇલેક્ટ્રોન વધારે હોય તો એ ઋણુષભાર ધરાવે. તો શોર્ટમાં પણ આપણે કહી શકીએ કે અહીંયા આ જે સંજ્ઞા છે કઈ હશે, તો કે 16s-232, એટલે કે 16s-32માં એસની જે વિજભાર હશે કેટલો હશે, -2 હશે, બરાબર. એટલે મેં તમને આખું અહીંયા સમજાવ્યું છે કે જો સ્પીસીસ તટસ્થ, સ્પીસીસ એટલે કે આયન તટસ્થ હોય તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થાય, બરાબર. પરંતુ અહીંયા પ્રોટોનની સંખ્યા 16 છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા 18 છે, એટલે કે 2 ઇલેક્ટ્રોન વધારે છે, બરાબર છે. હવે ઋણ આયન હોય તો જ પ્રોટોનની સંખ્યા કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, માટે અહીંયા આ જે આયન જે છે, બરાબર છે, એ -2 ઇલેક્ટ્રોન વધારે છે એટલે -2 વિજભાર ધરાવે છે, બરાબર છે. મેં હમણાં કીધું 16 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ જે છે કયું છે, સલ્ફર, બરાબર. એટલે આપણે અહીંયા એનો આપણે સંજ્ઞા લઈએ તો 16s-32, એમાં એસ પર ચાર્જ કયો આવશે, -2. તો આ રીતે આવો પ્રશ્ન પૂછાય તો આપણે એનો જવાબ આપી શકીએ. હવે તમને હોમવર્કમાં એક પ્રશ્ન આપ્યો છે કે એક સ્પીસીસ અથવા કે આયન જેને કહીએ છીએ આપણે, એમાં ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ગણો, બરાબર છે. સોરી, ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 16, 20 અને 20 છે, આ માટે યોગ્ય સંજ્ઞા આપો. આપણે આગળ હમણાં વાત કરી ગયા હતા, બરાબર છે, કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની આપણે સંખ્યા લઈએ તો
એ બેનો સરવાળો કરીએ તો આપણને એ મળે. તો અહીંયા આપણે જોઈએ કે એ કેટલો થશે, તો અહીંયા આગળ પ્રોટોન 20 છે, ન્યુટ્રોન 20 છે એટલે કે 40 છે, એટલે એ આપણને 40 મળ્યો. પ્રોટોનની સંખ્યા 20 છે તો અહીંયા આગળ 20 શું થયો, ઝેડ બરાબર. પછી સંજ્ઞા તો 20 પરમાણુ ક્રમાંક કોનો હોય તો કે કેલ્શિયમનો, એટલે 80. પરમાણુ દળાંક કેટલો છે, 40, તો આપણે 40 મૂકી દીધું. હવે ઇલેક્ટ્રોનની વાત આવે તો આપણને ઇલેક્ટ્રોન કેટલા આપ્યા છે અહીંયા આગળ, તો કે 18. તો પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોન ઓછા છે, પ્રોટોન કરતાં જ્યારે બી ઇલેક્ટ્રોન ઓછા હોય ત્યારે ધન સ્પીસીસ હોય, એટલે એના પર ધનુષ ભાર આવે. તો કેટલા ઇલેક્ટ્રોન ઓછા છે, 2, તો અહીંયા આગળ +2 વીજ ભાર હશે. તો આ રીતે આપણને આ જવાબ મળી ગયો, યોગ્ય સંજ્ઞા મળી ગઈ કે 20 કેલ્શિયમ 40 અને +2 વીજ ભાર ધરાવે છે. મિત્રો હવે અહીંયા કેટલાક આપણે વ્યાખ્યાઓ જોવાની છે અને એનો અર્થ સમજવાનો છે. પહેલો અહીંયા શબ્દ છે સંસ્થાનિકો. જેને આપણે આઇસોટોપ કહીએ છીએ અંગ્રેજીમાં. તમે આગળ નવમા ધોરણમાં ભણીને આવ્યા છો કે જે પરમાણુઓના પરમાણુ ક્રમાંક એટલે કે ઝેડ અથવા તો પ્રોટોનની સંખ્યાની વાત આવે, સમાન પરંતુ દળ ક્રમાંક જુદા હોય તેવા પરમાણુઓને એકબીજાના સંસ્થાનિકો કહે છે. પરમાણુ ક્રમાંક સમાન પરંતુ દળ ક્રમાંક કેવા હોય, જુદા હોય, તેવા પરમાણુઓને એકબીજાના સંસ્થાનિકો કહે છે. એટલે કે અહીં ઝેડ અને એ માં તફાવત માત્ર ન્યુટ્રોનની સંખ્યાને કારણે છે. એટલે એનો અર્થ એવો થયો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અહીંયા જુદી થઈ, અને એને કારણે આપણે એવું કહી શકીએ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે એટલે એને રાસાયણિક ગુણધર્મો કેવા હશે, સમાન હશે. બીજું કે આવર્ત કોષ્ટકમાં સ્થાન પણ કયું હશે, એનું કેવું હશે, તો કે સ્થાન એનું આ સંસ્થાનિકોનું સમાન હોય છે, પણ એના ભૌતિક ગુણધર્મો કેવા હોય છે, એ જુદા હોય છે, કારણ કે ન્યુટ્રોનની સંખ્યા કેવી છે, અહીંયા જુદી છે. માટે તો અહીંયા ઉદાહરણ લઈએ સંસ્થાનિકોના, તો 1 હાઇડ્રોજન 1 એટલે કે બરાબર છે. પછી અહીંયા બીજું છે 1H2 1H3 એટલે હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, ટ્રિટ્રિયમ, બરાબર. આ બધા શું છે, એના હાઇડ્રોજનના સંસ્થાનિકો છે. એ રીતે બીજું ઉદાહરણ લઈએ 8 ઓક્સિજન 16, 8 ઓક્સિજન 17, 8 ઓક્સિજન 18, તો આ બધા ઓક્સિજનના શું છે, સંસ્થાનિકો છે. જેમાં તમે જોશો કે પરમાણુઓની સંખ્યા, આ પરમાણુ ક્રમાંક સરખા છે પણ દળ ક્રમાંક કેવા છે, બધાના જુદા જુદા છે, માટે એકબીજાના શું છે, સંસ્થાનિકો. એ રીતે 17 ક્લોરિન 35, 17 ક્લોરિન 37, બરાબર છે, તો એ પણ એકબીજાના સંસ્થાનિકો છે. એ રીતે બીજું તો ઉદાહરણ આપ્યું છે 6 કાર્બન 12, 6 કાર્બન 13, 6 કાર્બન 14, તો આ બધા એકબીજાના સંસ્થાનિકો છે, જેમાં પરમાણુ ક્રમાંક સરખા છે પણ દળ ક્રમાંક કેવા છે, બધાના જુદા જુદા છે. એ રીતે અહીંયા આપણે લઈએ તો અહીંયા લખવાનું રહી ગયું છે કે 92 યુરેનિયમ 234, 92 યુરેનિયમ 235, 92 યુરેનિયમ 238, તો આ એકબીજાના શું છે, સંસ્થાનિકો છે, જેમાં પરમાણુ ક્રમાંક સરખા છે પણ દળ ક્રમાંક કેવા છે, જુદા જુદા છે. એટલે કે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી, ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી છે, બરાબર છે. તો આ જે પોઈન્ટ છે બરાબર આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે પ્રોટોન અને ન્યુટ્રોનની ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવાથી રાસાયણિક ગુણધર્મો એના સમાન હોય છે, અને આવર્ત કોષ્ટકમાં સ્થાન પણ એનું કેવું હોય છે, સમાન હોય છે. અને એની ઇલેક્ટ્રોન રચના લેવા જઈએ તો પણ એ કેવી થાય, ઇલેક્ટ્રોન સંરચના સમાન થશે, પણ ન્યુટ્રોનની સંખ્યા જુદી હોવાથી એના ભૌતિક ગુણધર્મોમાં તફાવત હોય છે. એટલે કોમ્પિટિશન એક્ઝામમાં તમને ફોલ્સ અને ટ્રુ વાળું વાક્ય પણ પૂછાય છે, એટલે આવા ચાર વાક્યો એના સંદર્ભમાં આપે અને કોઈક વાક્ય ખોટું મૂકી દીધું હોય તો એ આપણે શોધવાનું હોય. તો આ બધા પોઈન્ટ્સ આપણે ખાસ ધ્યાનમાં રાખવાના. આવર પુસ્તકમાં આપણે અહીંયા જોઈશું તો કેટલાક જે તત્વો જે છે એનો પરમાણીય દળ લઈશું તો એ આપણને અપૂર્ણાંકમાં આપ્યા છે, તો એનો સરેરાશ એ જે સંસ્થાનિકો હશે, અને સંસ્થાનિકો હશે એટલે એનો સરેરાશ એ દળ હશે, બરાબર. એટલે ક્લોરીનની વાત કરીએ તો આપણે પરમાણીય દળ લઈએ તો કેટલું છે, 35.5, એ સરેરાશ છે એનો. એટલે કે ક્લોરીન 35 અને ક્લોરીન 37 એ બંનેનો એવરેજ છે, બરાબર, એવું સમજવાનું. એના પછી બીજો એક શબ્દ આપણે સમજવો છે સમભાર્ય, જેને આપણે સમદળીય પણ કહીએ છીએ અને અંગ્રેજીમાં આઇસોબાર કહેવામાં આવે છે. તો અહીંયા જે પરમાણુના દળ ક્રમાંક સમાન હોય, આઇસોટોપ્સમાં દળ ક્રમાંક જુદા હતા, અહીંયા શું વાત આવી, દળ ક્રમાંક કેવા છે એના સમાન હોય પરંતુ પરમાણીય ક્રમાંક અલગ અલગ હોય. દળ ક્રમાંક
सामन परंतु परमाणु क्रमांक जेड अलग अलग हो परमाणुओं ने एक बीजा संभारिको एट आइसोबार कहे एट दर सामन है परंतु प्रोटोन संख्या अँ जुदी जुदी हो बराबर एट रासायणिक गुणधर्म केवा जुदा जुदा थे आवर कुछ में स्थान पर केव जुदू जुदू हे बराबर एट आम आप जुवाइए तो आम प्रोटोन इलेक्ट्रॉन और न्यूट्रॉन की संख्या के हे जुदी जुदी हे हमें इलेक्ट्रॉन संरचना की बात करिए कि परमाणु में इलेक्ट्रॉन की गोठवणी के हे जुदी जुदी हे हम एना उदाहरण लीए तो तब जोशो अँ मैं उदाहरण अँ आपेलू है 6 कार्बन 14 और बीजू से 7 नाइट्रोजन 14 तो तब जोशो कि अँ दल क्रमांक जो है सरखा है बराबर पर परमाणु क्रमांक बने के अलग अलग है बराबर मैं एक बीजा शूँ कहवा संभारिय शूँ कहवा समदड़ीय अथवा संभारिय संभारिको कहमें बराबर एज रीते तब अँ जोशो तो 18 आर्गन 40 19 पोटेशियम 40 अने 20 कैल्शियम 40 तो आ बदा में तब जोशो तो ए केव बदा 40 40 40 ए सरखो है जयरे एना परमाणु क्रमांक ले तो 18 19 20 ये जुदा जुदा है बराबर मैं आ एक बीजा शू है संभारिको अथवा इसोबार कहम से बराबर है एना पछी शब्द जो आए ये आइसोटोन जो तुम्हारे नौमा धोरण में आया नहीं हो आग ध्यान रखना आ बदा शब्दों तुम्हारा फिजिक्स में भी उपयोगी थे आइसोटोन एटले एने आपणे गुजराती में कहीशुं सम न्यूट्रोनिय एटले के जे परमाणुओं के जेमना दल क्रमांक ए अने परमाणु क्रमांक जेड अलग अलग होय परंतु एमां न्यूट्रॉन की संख्या समान होय ए अने जेड अलग अलग पण एन जे छे न्यूट्रॉन की संख्या के होय समान होय तो तेमने आइसोटोन कहे छे दाखला के उदाहरण लईए तो 14 सिलिकॉन 30 अने 15 फॉस्फरस 31 हवे एनी आपणे वात करवा जईए बराबर छे तेमां न्यूट्रॉन की संख्या एवी होय तो 30 માંથી 14 बात करीए आपणे तो केटला मळे न्यूट्रॉन की संख्या आपणे 16 ए रीते हूँ 31 માંથી 15 बात करूँ तो पण अहींया न्यूट्रॉन की संख्या 16 मळे छे एटले 14 सिलिकॉन 30 अने 15 फॉस्फरस 31 में न्यूट्रॉन की संख्या रहे तो ये सरखी मिली एनो परमाणु क्रमांक भी अलग है अने दड़ांक पण अलग है पण न्यूट्रॉन की संख्या सरखी है एक बीजा ने शू कहवा आइसोटोन बराबर ये खास ध्यान में रखो ए रीते तमे सल्फर की बात करशो तो 16 सल्फर 32 एनी पण तमे एनी जोड़े कम्पेरिजन करशो तो पण एमां न्यूट्रॉन की संख्या आपणे केटली मळशे 32 तो आम सिलिकॉन फॉस्फरस और सल्फर ए एक बीजा शू है सम न्यूट्रोनियन है एट आइसोटोन है कि जेमा आपणे एवुं कही शकीए कि न्यूट्रॉन सीवाय बाकी बधुं ज जुदू होय छे एनो जेड ए प्रोटोन इलेक्ट्रॉन की संख्या इलेक्ट्रॉन संरचना एट के परमाणु में इलेक्ट्रॉन की गोठवणी एना भौतिक और रासायणिक गुणधर्मो बधु जुदू आवर्तकुष्ठ में स्थान पर एनु जुदू तो आ बधु जुदू होय छे बराबर फक्त ने फक्त एमां शुं होय छे न्यूट्रॉन की संख्या समान होय छे आ खास आपणे ध्यान में राखवा विद्यार्थी मित्रों हवे एक हजू बीजो आपणे शब्द जोईए सम इलेक्ट्रॉनिय कणो जेने आपणे आइसो इलेक्ट्रॉनिक्स कहीए छीए आनो प्रश्न बहु पूछाय छे अने आगळ आपण आवशे बराबर एटले आ सम इलेक्ट्रॉनिय जे छे बराबर ध्यान में राखवानुं एनी व्याख्या शुं छे के जे स्पीसीस એમાં પછી અણુ પરમાણુ કે આયન હોય એમાં જેડ એટલે કે પરમાણુ ક્રમાંક અને એ એટલે પરમાણુ દળાંક એ અલગ અલગ હોય જેમ આપણે આઇસોટોનમાં પણ જોઈ ગયા હતા પણ આઇસોટોનમાં ન્યુટ્રોન સરખા હતા જ્યારે અહીંયા પરંતુ આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એટલે એને આપણે સમ ઇલેક્ટ્રોનિક કણો અથવા તો આઇસો ઇલેક્ટ્રોનિક કહીશું આપણે આઇસો ઇલેક્ટ્રોનિક્સ કહેવામાં આવે છે તો જે સ્પીસીસમાં જેડ અને એ પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંક એ અલગ અલગ હોય परंतु एम इलेक्ट्रॉनिक संख्या सामन हो तो सम इलेक्ट्रॉनिय कणों कहे मत एम इलेक्ट्रॉनिक संख्या सामन हो बराबर एने कारण तब जो तो इलेक्ट्रॉन संरचना एट्ले परमाणु में इलेक्ट्रॉनिक गोठवनी सामन थे बराबर है बराबर एट्ले पी ए खास रखो कि इलेक्ट्रॉन रचना के सामन हे बाकी बधु अलग हे
બરાબર, દાખલા તરીકે પ્રોટોન, પરમાણુ ગળાંક, આવર્ત કોષ્ટક માં સ્થાન, બરાબર, જે બધું કેવું છે ને અલગ અલગ હશે. હવે ઉદાહરણ લઈએ તો સમ ઇલેક્ટ્રોનની વાત કરીએ તો જો અહીંયા 15 ફોસ્ફરસ 31 બરાબર, પણ એના પર -3 ચાર્જ છે. એ રીતે 16 સલ્ફર 32 તો એના અને એસ પર -2 ચાર્જ છે. હવે આપણે બંને ઋણ સ્પીસીસ છે તો આપણે કીધું હતું કે જેટલો ઋણ ઉપર હોય એટલા એમાં ઇલેક્ટ્રોન ઉમેરી દેવાના. તો 15માં આપણે ફોસ્ફરસની ઉપર -3 ચાર્જ છે એટલે 3 ઉમેરી દઈએ, બરાબર, તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 18. આ બાજુ 16માં 2 ઉમેરી દઈએ તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 18. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સરખી થઈ, બરાબર છે. પરંતુ એના પરમાણુ ક્રમાંક જુઓ તો એકનો ફોસ્ફરસનો 15, સલ્ફરનો 16, બરાબર છે. અને દળાંક લઈએ તો ફોસ્ફરસનો 31 અને સલ્ફરનો 32. તો અહીંયા ઝેડ અને એ અલગ છે પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી મળી? સરખી. માટે એ એકબીજાના શું કહેવાય? સમ ઇલેક્ટ્રોનીય કણો કહેવાય. તો એ રીતે બીજા તમારે જોવા હોય તો એ મેં ઉદાહરણ આપ્યા છે, Cl- ક્લોરાઇડ આયન, આર્ગોન Ar, પોટેશિયમ આયન K+, કેલ્શિયમ +2 આયન. તો આ બધાની તમે વાત કરશો તો અહીંયા આપણે જોવા જઈએ તો ક્લોરિન જે છે એનો પરમાણુ ક્રમાંક 17 છે. હવે -1 ચાર્જ ધરાવે છે તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 18. આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18 છે એટલે એમાં 18 ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તટસ્થને આપણો કોઈ ચાર્જ નથી. પોટેશિયમની વાત કરીએ તો K+ એટલે પરમાણુ ક્રમાંક 19 છે. પણ આપણે કીધું હતું કે ધનુષ ભાર હોય તો જેટલો ધનુષ ભાર હોય એટલા ઇલેક્ટ્રોન બાદ કરવાના પરમાણુ ક્રમાંકમાં, તો 19 એક ગયા એટલે 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. કેલ્શિયમની વાત કરીએ તો અહીંયા કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20, પણ અહીંયા કેલ્શિયમ +2 તરીકે છે એટલે બરાબર, એટલે અહીંયા ધનુષ ભાર 2 છે તો 2 જે છે ઇલેક્ટ્રોન બાદ કરવા પડે પરમાણુ ક્રમાંકમાંથી. તો 20માંથી 2 બાદ કર્યા તો અહીંયા કેટલા થયા? 18. તો આ બધામાં તમે જોશો તો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે, 18 18 18 18. માટે અહીંયા આ ચારે ચાર કેવા છે? સમ ઇલેક્ટ્રોનની છે એમ કહી શકાય. એ રીતે તમને ગાડી આવા બહુ પરમાણીય અણુ કે આયનો આપ્યા હોય, બરાબર છે, તો એ પણ સમ ઇલેક્ટ્રોનિક છે કે નહીં આપણે ચેક કરવાના હોય. તો અહીંયા N2O, બરાબર છે. તો આપણે ગણીએ તો કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે એટલે 2, એટલે અહીંયા N2 છે એટલે 7 2 14, અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 8, એટલે 14 અને 8 એટલે કેટલા થયા? 22 ઇલેક્ટ્રોન થયા અહીં ગાડી. CO2ની વાત કરું તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 અને ઓક્સિજનનો 8 એટલે 8 2 16 ને 6, બરાબર, તો એ પણ 22 ઇલેક્ટ્રોન થયા અહીંયા. પછી આ સાયનેટો આયન છે, CNO-સાયનેટો. તો અહીંયા કાર્બનનો લઈએ તો કેટલો થશે? 6, નાઇટ્રોજનનો 7 અને ઓક્સિજનનો 8, બરાબર, પણ અહીંયા -4 છે એટલે એક અંદર ઉમેરાયો, બરાબર છે, એટલે 6 બરાબર છે, 7 અને 8 અને બીજો અંદર -4 લીધો ઉમેરાયો એક ઇલેક્ટ્રોન, એટલે એમ જોઈશું એમાં પણ 22 થયા, બરાબર. એટલે આ ત્રણેયમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે માટે આ ત્રણે શું કહેવાય? એકબીજાના સમ ઇલેક્ટ્રોનિય કહેવાય. એવું અહીંયા બીજું પણ ઉદાહરણ મેં આપ્યું છે, CO, CN- અને N2. કાર્બનના 6, ઓક્સિજનના 8 એટલે અહીંયા 14 ઇલેક્ટ્રોન થયા. એવી રીતે કાર્બનના 6, નાઇટ્રોજનના 7, પણ -4 છે એટલે બીજો અંદર ઉમેરાવે એટલે એમાં પણ 14 ઇલેક્ટ્રોન થયા. N2 તો એક નાઇટ્રોજનનો 7, તો 2 નાઇટ્રોજનનો કેટલો થયો? 14. તો આમ CO, CN- અને N2 એ પણ એકબીજાના શું છે? સમ ઇલેક્ટ્રોનિય છે. તો જે સ્પીસીસમાં ઝેડ અને એ અલગ અલગ હોય પરંતુ તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેને આપણે સમ ઇલેક્ટ્રોનિય કણો કહીએ છીએ અથવા આઈસો ઇલેક્ટ્રોનિક્સ કહેવામાં આવે છે. હવે અહીંયા એના થોડાક પ્રશ્નો છે જે બોર્ડમાં આ ટોપિકના પ્રશ્નો બહુ પૂછાય છે, બરાબર, અને કોમ્પિટિટ એક્ઝામમાં પણ આ પ્રશ્નો આવેલા છે તો એ આપણે થોડાક જોઈએ. અહીંયા તો અહીંયા પ્રશ્ન છે કે નીચેના પૈકી નાઇટ્રોજનનો કયો ઓક્સાઇડ, નાઇટ્રોજનનો કયો ઓક્સાઇડ CO2 સાથે સમ ઇલેક્ટ્રોનિય છે? CO2 સાથે, તો પહેલાં તો CO2માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો અહીંયા આપણે CO2ની વાત કરીએ, બરાબર, તો અહીંયા કાર્બનના 6 અને 2 ઓક્સિજન છે એટલે 2 × 8, બરાબર, એટલે 16 અને 6 એટલે કે 22 ઇલેક્ટ્રોન છે. હવે આ A, B, C અને D વિકલ્પમાંથી કોની પાસે 22 ઇલેક્ટ્રોન છે? શેમાં 22 ઇલેક્ટ્રોન છે આપણે ગણી નાખવાના. તો એ ઓક્સાઇડ, નાઇટ્રોજન એ ઓક્સાઇડ એ CO2 સાથે સમ ઇલેક્ટ્રોનિય ગણાય. તો અહીંયા હું NO2ની વાત કરું તો નાઇટ્રોજનના 7 અને ઓક્સિજનના 1 નો 8 એટલે 2 એટલે કેટલા થવાના? 16. તો 7 વત્તા 16, બરાબર, તો 23 થઈ ગયો એટલે એ સમ ઇલેક્ટ્રોનિય ના કહેવાય. N2O લઉં તો નાઇટ્રોજનનો 7 એવા 2 છે એટલે 14 અને ઓક્સિજનનો 8, તો અહીંયા કેટલા થયા? 22. તો આપણને આ જવાબ મળી ગયો 22. એટલે CO2 સાથે સમ ઇલેક્ટ્રોનિય કયો હશે? તો આ B વિકલ્પ N2O. પણ બીજા આપણે ચેક કરી લઈએ તો બરાબર,
सीओ टू साथ सम इलेक्ट्रॉन अपने जवाब तो अँ मळ्यो एन टू ओ पण बीजा चेक करवाना तो अँ आपणे सी विकल्प आपे छे हाइड्रोजन सात अने ऑक्सिजन आठ तो ये केटला थया पंदर। डी विकल्प लईए तो एन टू ओ टू तो कि सात दू चौद अने आठ दू सोल तो ये तो वधी गया तीस थई गयो बराबर एटले आपणे जवाब मळी गयो बी एन टू ओ। अने आ एन टू ओ मित्रों खबर छे लाफिंग गैस तरीके ओळखाय छे બરોબર આપણે માણસને આ ગેસ ઉગાડી દઈએ તો એ હસ્યા કરે લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે એન ટુ ઓ આ ખાસ ધ્યાનમાં રાખવાનું। એ રીતે અહીંયા એક બીજો બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે કે નીચેની પૈકી કઈ જોડ સમ ઇલેક્ટ્રોનીય છે તો આપણે અહીંયા એ બી સી અને ડી બરાબર છે એમાં અહીંયા આપણને બે બે આપણને અણુ કે આયનો આપેલા છે એમાં એ કઈ જોડમાં સમ ઇલેક્ટ્રોનીય છે નક્કી કરવાનું છે આપણે બરાબર। તો આ જ રીતે મેં તમને અહીંયા જે ઘણી બતાવી પણ અહીંયા ઘણી શું ગણશો તો અહીંયા તમે એનો થ્રી માઇનસની વાત કરો તો નાઇટ્રોજનના સાત અને ઓક્સિજનનો આઠ એટલે આઠ તરી ચોવીસ અને સાત બરાબર એકત્રીસ અને બીજો એક માઇનસનો ચાર્જ આવે એટલે બત્રીસ ઇલેક્ટ્રોન છે। એસો થ્રીના તમે ગણશો તો સલ્ફરનો તમે લેશો સોળ બરાબર અને ઓક્સિજનના આઠ એટલે આઠ તરી ચોવીસ ચોવીસ અને સોળ લીધા તમે બરાબર છે તો એ તમારે વધી ગયા બરાબર એ તમને થઈ ગયા ચાલીસ ઇલેક્ટ્રોન તો અમે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી નથી એટલે આ જવાબ નથી આપણો તો બી વિકલ્પ જોઈએ બરાબર છે તો અહીંયા સલ્ફર જે છે એનો સોળ પરમાણુ ક્રમાંક બરાબર અને ઓક્સિજનની વાત કરીએ તો આઠ એટલે અહીંયા એ ચાલીસ ઇલેક્ટ્રોન થયા હવે સીઓ થ્રી માઇનસ ટુની વાત કરીએ બરાબર તો અહીંયા કાર્બનની આપણે વાત કરીએ તો બાર અને માઇનસ ટુ આવ્યું બરાબર એટલે ચૌદ ઇલેક્ટ્રોન થયા અને પેલા આપણા થયા આઠ તરી ચોવીસ તો અહીંયા કેટલા થયા અઠ્યાવીસ ઇલેક્ટ્રોન થયા તો આ પણ મિસિંગ આવતો નીચે આપણે અહીંયા લઈએ સીઓ થ્રી માઇનસ ટુ તો કાર્બન જે છે એને આપણે કેટલા લઈશું આપણે પરમાણુ ક્રમાંક આપણે લઈએ છીએ ને તો અહીંયા કાર્બન જે છે એનો આપણે લઈશું છ બરાબર અને સીઓ ઓક્સિજનનો આપણે આઠ લઈશું તો આઠ તરી ચોવીસ અને બીજા આપણે માઇનસ ટુને બે ઉમેરે એટલે ચોવીસ ને બે છવ્વીસ ને છ બરાબર છે એટલે એ થશે આપણે અંગાડી બત્રીસ ઇલેક્ટ્રોન સીએલઓ થ્રી માઇનસ લઈએ આપણે તો ક્લોરિનની વાત કરીએ તો સત્તર બરાબર એક આયો વધારાનો એટલે એમાં પ્લસ ઉમેરીએ એટલે અઢાર થયા અને ઓક્સિજન જે છે એના કેટલા છે પરમાણુ ક્રમાંક આઠ છે એવા ત્રણ છે તો આઠ તરી ચોવીસ તો અઢાર ને ચોવીસ બરાબર છે તો આપણે અંગાડી બેતાલીસ થશે એટલે એ પણ જવાબ નથી આવતો એનો થ્રી માઇનસ લઈએ આપણે એને સીઓ થ્રી માઇનસ ટુ લઈએ બરાબર તો નાઇટ્રોજનની આપણે વાત કરીશું અહીં ગાડી તો સાત અને એક આ માઇનસનો એટલે આઠ થયા અને ઓક્સિજનનો આઠ આઠ તરી ચોવીસ એટલે ચોવીસ એટલે આઠ અને ચોવીસ એટલે બત્રીસ થયા બરાબર આપણે અહીંયા સીઓ થ્રી માઇનસ ટુની વાત કરીશું તો કાર્બનનો છ અને બીજા અહીંયા માઇનસ બે એટલે આઠ અને ચોવીસ તો અહીંયા બત્રીસ થયા બરાબર તો આ બત્રીસ બત્રીસ ઇલેક્ટ્રોન સરખા છે બંનેના માટે ડી જે છે એ સમ ઇલેક્ટ્રોનીય છે બરાબર એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું। બીની આપણે ફરી વાત કરીએ તો અહીંયા સલ્ફરના સોળ અને ઓક્સિજનના ચોવીસ એટલે ચાલીસ ઇલેક્ટ્રોન પણ અહીંયા સીઓ થ્રી માઇનસ ટુની વાત કરીએ તો મેં હમણાં આ પ્રમાણે ગણ્યું બરાબર છે એ પ્રમાણે બત્રીસ થાય કેમ કે અહીંયા કાર્બન જે છે એનો આપણે પરમાણુ ક્રમાંક છ છે માઇનસ ટુ ચાર્જ એટલે આઠ ઇલેક્ટ્રોન થયા અને ઓ નો ત્રણ આઠ એટલે વા ત્રણ એટલે ચોવીસ બરાબર એટલે અહીંયા થોડીક ભૂલ હતી બરાબર છે એટલે અહીંયા ગાડી આઠ ઇલેક્ટ્રોન વત્તા ચોવીસ એટલે કે બત્રીસ ઇલેક્ટ્રોન થાય બરાબર એટલે બી વિકલ્પમાં પણ નહોતો આપણો જવાબ કયો મળ્યો આપણને ડી નાઇટ્રેટ આયન અને સીઓ થ્રી માઇનસ ટુ કાર્બોનેટ આયન આ બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બત્રીસ બત્રીસ છે એના માટે જવાબ ડી થશે બરાબર। એ રીતે હવે અહીંયા બીજો એક પ્રશ્ન છે દળ ક્રમાંક એ અને પરમાણ્ય ક્રમાંક ઝેડ માટે આપેલ પૈકી કઈ જોડ આઈસોટોનની હશે તો આપણે જુદી જુદી વ્યાખ્યાઓ શીખી ગયા આઈસોટોનની વ્યાખ્યા શીખી ગયા
કે આઇસોટોનની વાત આવે એટલે એમાં ફક્ત ને ફક્ત કોની સંખ્યા સમાન હોય, ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય, એનો એ બી અલગ હોય અને ઝેડ પણ કેવો હોય એનો અલગ હોય, દળ ક્રમાંક બી અલગ અને પરમાણુ ક્રમાંક બી અલગ, પણ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ. તો અહીંયા આપણને જે બે જોડીમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન મળે એ જવાબ થશે. તો આપણે પહેલો એ લઈએ, તો અહીંયા પરમાણુ દળાંક 30 છે અને પરમાણુ ક્રમાંક 15 છે, આ બાજુ 31 છે, એટલે પરમાણુ દળાંક તો અલગ થયા, બરાબર છે, પરમાણુ ક્રમાંક પણ અલગ અલગ છે 15 અને 14, પણ હવે ન્યુટ્રોનની સંખ્યા આપણે ગણવા જઈએ તો 30માંથી 15 બાદ કર્યા, બરાબર છે, તો આપણને ન્યુટ્રોનની સંખ્યા અહીંયા 15 મળી. એ રીતે અહીંયા 31માંથી 14 બાદ કર્યા, બરાબર છે, તો આપણને અહીંયા 17 મળી. તો અહીંયા ન્યુટ્રોનની સંખ્યા જે છે, બરાબર, ન્યુટ્રોનની સંખ્યા એ અલગ અલગ છે, માટે આ નથી જવાબ આપણો. બી વિકલ્પ જોઈએ તો એમાં પરમાણુ દળાંક 31, આ બાજુની જોડમાં 35, એટલે બંનેમાં પરમાણુ દળાંક અલગ અલગ છે, ઝેડ બરાબર 15 તો આ બાજુ 14, એમાં પણ એવું છે. પણ ન્યુટ્રોનની સંખ્યા આપણે જોઈએ, વ્યાખ્યા પ્રમાણે એ અને ઝેડ બંને અલગ છે, પણ ન્યુટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ. તો 31માંથી 15 બાદ કરીએ, બરાબર છે, તો અહીંયા આપણને 16 ન્યુટ્રોનની સંખ્યા મળે છે, અને આ બાજુ 30માંથી 14 બાદ કરીએ તો પણ ન્યુટ્રોનની સંખ્યા 16 મળે છે. તો આમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી થઈ ગઈ, દળ ક્રમાંક અલગ અલગ છે અને ઝેડ પણ અલગ અલગ છે, માટે આ બી જે છે એમાં આ જે જોડી જે છે માં ન્યુટ્રોનની સંખ્યા સમાન છે, માટે એ એકબીજાના આઇસોટોન કહેવાય. પછી બીજા આપણે ચેક કરવાની જરૂર નથી, પણ ચેક કરશો તો જવાબ મળશે નહીં. તો આ રીતે અહીંયા આપણે થોડુંક બેઝિક નોલેજ જે આપણે આગળ 9મા ધોરણમાં અને શીખ્યા હતા, બરાબર છે, 10મા ધોરણમાં, તો એનું આપણે થોડુંક રિવિઝન કર્યું, બરાબર. આ રીતે આપણે બીજા હજુ 2-3 વિડીયો લઈશું રિવિઝનના જુદા ટોપિક પર, બરાબર, અને પછી આપણે લેશન શરૂ કરીશું આપણા 11મા ધોરણના. ઓકે મિત્રો, હજુ પણ ઘણા મિત્રોએ જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્રિતેશ શેઠ, બરાબર છે, યુટ્યુબ ચેનલમાં જઈ અને લાલ જે અક્ષરથી લખ્યું છે સબસ્ક્રાઈબ, એ બટન દબાવી દેવાનું, બરાબર, એટલે મારા વિડીયો જે છે બધા અપલોડ થશે તો તરત જ તમારા પર નોટિફિકેશન આવશે, બરાબર, અને એ કાયમ માટે તમને ત્યાં રહેશે એટલે તમને જોવા મળે. તો મિત્રો આવજો, થેન્ક યુ.